નમસ્તે મિત્રો આ વિડીયોમાંથી તમે જાણી શકશો ઓલિમ્પિક ગેમ્સ શું છે ક્યારે શરૂઆત થઈ આજ સુધીના ઓલિમ્પિકની સફર અને આ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને મળેલા મેડલ અને છેલ્લે કેટલાક અગત્યના પ્રશ્નો આટલી માહિતી યુટ્યુબમાં સૌ પ્રથમવાર તમે ગુજરાતીમાં જોઈ રહ્યા છો આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતો રમતોનો સ્પર્ધાત્મક ઉત્સવ એટલે ઓલિમ્પિક રમતોત્સવ આ રમતોત્સવ દર ચાર વર્ષે યોજાય છે જે સમર ઓલિમ્પિકના નામે પણ ઓળખાય છે સૌથી પહેલો ઓલિમ્પિક રમતોત્સવ છ એપ્રિલ અઢારસો છન્નુંમાં એથેન્સ મુકામે યોજાયો હતો ત્યારથી આ રમતોત્સવની શરૂઆત થઈ આ પહેલા ઓલિમ્પિકમાં બાર દેશોના પાંચસો જેટલા સ્પર્ધકોએ સાત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો ભારતે ઓલિમ્પિકમાં સૌ પ્રથમ ભાગ ક્યારે લીધો હતો એ પણ ખૂબ અગત્યની વિગત છે તો વર્ષ ઓગણીસોમાં પેરિસમાં રમાયેલ ઓલિમ્પિકમાં સૌ પ્રથમવાર ભારતે ભાગ લીધો હતો ઓલિમ્પિક રમતોત્સવનો મુદ્રાલેખ એટલે કે એનું આદર્શ સૂત્ર છે સાઇટિયાસ અલ્ટિયસ અને ફોર્ટિયાસ કે જે લેટિન ભાષાના શબ્દ છે આનો ગુજરાતી અર્થ થાય છે વધુ ઝડપે વધુ ઊંચે ને વધુ તાકાતથી સમગ્ર ઓલિમ્પિક રમતોત્સવનું સંચાલન આઈઓસી નામની સંસ્થા કરે છે જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી તે સંપૂર્ણ રીતે બિન રાજકીય સંસ્થા છે અને આનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડમાં છે ઓલિમ્પિકનો લોગો તમે જોયો હશે તો એમાં તમે જોઈ શકશો કે આમાં પાંચ વર્તુળ છે આ લોગો સાથેનો ધ્વજ સૌ પ્રથમ ઓગણીસો વીસમાં સાતમા ઓલિમ્પિકમાં ફરકાવવામાં આવ્યો હતો આ પાંચ વર્તુળમાં વાદળી પીળો કાળો લીલો અને લાલ રંગ છે અને આ પાંચ વર્તુળ એ યુરોપ અમેરિકા એશિયા આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા આ પાંચ ખંડના પ્રતિક છે આના ઉદઘાટન પ્રસંગે ઓલિમ્પિક ગીત વગાડવામાં આવે છે આપણા માટે મહત્વનો પોઈન્ટ એ છે કે આ ઓલિમ્પિકનો હેતુ શું છે આ શા માટે તો નંબર એક રમતગમત માટેના જરૂરી એવા શારીરિક અને નૈતિક ગુણોનો વિકાસ કરવો ત્યાર પછી વિશ્વ શાંતિ માટે રમતગમતના માધ્યમથી યુવાઓમાં પરસ્પર સદભાવના અને મિત્રતા વધારવી સમગ્ર વિશ્વમાં ઓલિમ્પિકના સિદ્ધાંતોનો પ્રચાર કરીને આંતરરાષ્ટ્રીય સદભાવ ઊભો કરવો અને છેલ્લે વિશ્વના બધા ખેલાડીઓને દર ચાર વર્ષે એક સ્થાન પર એકત્રિત કરવા હવે પેરિસમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સ બે હજાર ચોવીસની કેટલીક અગત્યની બાબતો ઉપર નજર કરીએ તો ફ્રાન્સની રાજધાની પેરિસમાં છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસથી અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન ઓલિમ્પિક ગેમ્સનું આયોજન છે ફ્રાન્સની વાત કરીએ તો આ અગાઉ ઈસવીસન ઓગણીસો અને વર્ષ ઓગણીસો ચોવીસમાં આમ બે વખત ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ત્યાં થઈ ચૂક્યું છે બે હજાર ચોવીસમાં આ ત્રીજી વખતનું આયોજન છે બે હજાર ચોવીસના આ ઓલિમ્પિકમાં બસો છ દેશના આશરે દસ હજાર પાંચસો જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં ભારતના એકસો સત્તર જેટલા ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે બે હજાર ચોવીસ એ ઓલિમ્પિકની તેત્રીસમી આવૃત્તિ છે એટલે કે આ તેત્રીસમો રમતોત્સવ છે ઓલિમ્પિક ગેમ્સના ઉદઘાટન અને સમાપન સમારોહમાં ધ્વજ ધારક તરીકે જે તે નક્કી કરેલ ખેલાડી પોતાના દેશની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે બે હજાર ચોવીસના આ ઓલિમ્પિકના ઉદઘાટન સમારંભમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને અચંતા શરથ કમલ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ વાત હોય તો એ છે કે ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ભારતને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા આપ જાણતા હશો કે ઓલિમ્પિકમાં મેડલ જીતવો એ ગૌરવની વાત ગણાય છે ઓગણીસો અઠ્યાવીસમાં ભારતે પ્રથમવાર હોકીમાં ભાગ લઈ અને ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો આપ સૌ જાણતા છો કે હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે ત્યારે એમાં આપણે ગોલ્ડ મેડલ મેળવ્યું છે એ ગૌરવની વાત કહેવાય ઓગણીસો બત્રીસમાં માં અમેરિકાના લોસ એન્જલસમાં ભારતે હોકીમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યાર પછી ઓગણીસો છત્રીસમાં માં ભારતે હોકીના જાદુગર ધ્યાનચંદની આગેવાનીમાં ત્રીજી વાર હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ઓગણીસો ચાલીસ અને ઓગણીસો ચુમ્માલીસમાં માં બીજા વિશ્વયુદ્ધના કારણે ઓલિમ્પિકનું આયોજન થઈ શક્યું નહોતું ત્યાર પછી ઓગણીસો અડતાલીસમાં ભારતે હોકીમાં ચોથો ગોલ્ડ મેડલ જીત્યો હતો ઓગણીસસો બાવનમાં ભારતે હોકીમાં પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ઓગણીસો છપ્પનમાં ભારતે હોકીમાં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યાર પછી ઓગણીસસો ચોસઠમાં ભારતે હોકીમાં સાતમો ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યાર પછી ભારતે સોળ વર્ષ પછી ફરીવાર ઓગણીસો એંસીમાં હોકીમાં આઠમો ગોલ્ડ મેડલ જીત્યો હતો તો આ વિગત હતી ભારતને હોકી ટીમમાં મળેલ કુલ આઠ ગોલ્ડ મેડલની પછીના બે ગોલ્ડ મેડલ વ્યક્તિગત રીતે ખેલાડીને મળેલ છે જેમાં ભારત માટે પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડલ શૂટિંગમાં અભિનવ બિન્દ્રાને બે હજાર આઠની બેઇઝિંગ ઓલિમ્પિક્સમાં મળ્યું હતું અને ભારત માટે બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ ટોક્યો ઓલિમ્પિક્સ બે હજાર વીસમાં નીરજ ચોપરાએ પ્રાપ્ત કર્યો હતો સત્યાસી મીટર દૂર ભાલો ફેંકીને આ ગોલ્ડ મેડલ એમણે મેળવ્યું હતું તે એથ્લેટિક્સમાં ભારતનો પહેલો ઓલિમ્પિક મેડલ હતો આમાં જ્યારે ગોલ્ડ મેડલ મળે છે ત્યારે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે આમાં કેટલું ગોલ્ડ હોય છે શું આખો મેડલ સોનાનો હોય છે તો વાસ્તવિકતા એ છે કે આ ગોલ્ડ મેડલમાં વધારે ચાંદીનો ભાગ હોય છે ઉપર ફક્ત સોનાનું પાણી ચડાવવામાં આવે છે આઈઓસી એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના જણાવ્યા અનુસાર ગોલ્ડ મેડલમાં કમસે કમ છ ગ્રામ સોનું હોવું જોઈએ તો આ વાત થઈ ગોલ્ડ મેડલની હવે મનમાં સીધો બીજો પ્રશ્ન એ પણ થાય કે આની સાથે પૈસા મળે કે નહીં મળે તો કેટલા મળે તો આ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જેને મળે છે એની સાથે એને એક કરોડ રૂપિયાની રકમ મળે છે અને ગોલ્ડ મેડલની સફળતા મળ્યા પછી સરકાર તરફથી કે જે તે રાજ્ય સરકાર તરફથી પણ વધારાની રાશિ સન્માન તરીકે મળી શકે છે જેમ કે નીરજ ચોપરાની જીતના ઇનામ માટે હરિયાણાના મુખ્યમંત્રીએ છ કરોડ રૂપિયાની રોકડ રકમ અને ક્લાસ વનની સરકારી નોકરીની જાહેરાત કરી હતી આ સિવાય સિલ્વર મેડલ મેળવનારને પચાસ લાખ મળે છે અને બ્રોન્ઝ મેડલ મેળવનારને પચીસ લાખ રૂપિયા મળે છે હવે બે હજાર વીસમાં છેલ્લે યોજાયેલ ઓલિમ્પિકની કેટલીક અગત્યની માહિતી જોઈએ બે હજાર વીસમાં કોરોના મહામારીને કારણે ઓલિમ્પિક રમતોત્સવ મોકૂફ રહ્યો હતો એક વર્ષ પછી બે હજાર એકવીસમાં જાપાનના ટોક્યો શહેરમાં બત્રીસમો ઓલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો એમ છતાં જ્યારે પણ ઓલિમ્પિકના ઉલ્લેખની વાત આવે ત્યારે બે હજાર વીસ તરીકે જ ઉલ્લેખ થાય છે આ ફક્ત જાણકારી માટે ત્રેવીસમી જુલાઈથી આઠમી ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ રમતોત્સવમાં બસો છ દેશના અગિયાર હજાર છસો છપ્પન જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો તેત્રીસ રમતોમાં કુલ ત્રણસો ઓગણચાલીસ મેડલ્સ અપાયા હતા જેમાં અમેરિકાને સૌથી વધુ ઓગણચાળીસ ગોલ્ડ મેડલ મળ્યા હતા અને તે પહેલા ક્રમે હતું બીજા નંબર એ છે ચીન કે જેમને આડત્રીસ ગોલ્ડ મેડલ મળેલા છે ત્યાર પછી ત્રીજા ક્રમે યજમાન દેશ એટલે કે જાપાન સત્યાવીસ ગોલ્ડ મેડલ સાથે રહ્યું હતું બે હજાર વીસના આ ઓલિમ્પિકમાં ભારતે કુલ સાત મેડલ મેળવ્યા હતા જેમાં એક ગોલ્ડ મેડલ બે સિલ્વર મેડલ અને ચાર કાંસ્ય મેડલ સાથે મેડલની યાદીમાં ભારત અડતાલીસમાં ક્રમે રહ્યું હતું આ ઉપરાંત મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવી અને ઇતિહાસ સર્જ્યો હતો વેઇટ લિફ્ટિંગની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે સૌ કોઈની જુબાન પર મીરાબાઈ ચાનુનું નામ સૌથી પહેલાં આવે છે મણિપુર રાજ્યના એ વતની છે આ ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુ બેડમિન્ટનમાં પીવી સિંધુએ કાંસ્ય મેડલ મેળવ્યો હતો ઓલિમ્પિકમાં બેડમિન્ટનની રમતમાં સિલ્વર મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી કોઈ હોય તો એ છે પીવી સિંધુ બે હજાર વીસના ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ એમને મળેલ છે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી પણ તેઓ સન્માનિત છે આ સિવાય અર્જુન એવોર્ડ ખેલરત્ન એવોર્ડ પદ્મભૂષણ વગેરે જેવા સન્માન પણ એમને મળેલા છે બજરંગ પુનિયાએ કુસ્તીમાં કાંસ્ય મેડલ મેળવ્યો હતો ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે અજમાયસ દરમિયાન નાડા નામની સંસ્થાએ બજરંગ પુનિયાને ડોપ ટેસ્ટ આપવા કહ્યું હતું પણ તેમણે આમાં સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો હતો અને જેના લીધે નાડાએ બજરંગ પુનિયાને સસ્પેન્ડ કરી દીધો છે જેના પરિણામે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં એ રમી નહીં શકે એટલું જ નહીં જ્યાં સુધી આ કેસની સુનાવણી અને નિર્ણય ન આવે ત્યાં સુધી તે કોઈપણ સ્પર્ધા કે કોઈપણ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે નહીં આ સિવાય બે હજાર વીસના ઓલિમ્પિકમાં પુરુષ હોકી ટીમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો રવિકુમાર દહિયાએ રેસલિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો તેમજ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય કુસ્તીબાજ રવિકુમાર દહીંયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો લવલીના બોર્ગોહાને બોક્સિંગમાં બ્રોન્જ મેડલ એટલે કે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો જે આસામના વતની છે એમણે આ પહેલાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ બે બ્રોન્જ મેડલ મેળવ્યા છે બે હજાર વીસના આ ઓલિમ્પિકમાં ભારતના એકસો છવ્વીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો આટલી મોટી સંખ્યામાં ભારતીય ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ભાગ લીધો હોય એવું પહેલીવાર બન્યું હતું આ ઓલિમ્પિક રમતોત્સવ ભારત માટે સૌથી સારો કહી શકાય કારણ કે ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતે પહેલીવાર ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ આ ત્રણેય મેડલ મેળવ્યા હતા વિશ્વમાં સૌથી વધુ ઓલિમ્પિક મેડલ જીતનાર કોઈ ખેલાડી હોય તો એ છે અમેરિકન સ્વિમર માઇકલ ફેલ્પ્સ કે જેણે વ્યક્તિગત રીતે સ્વિમિંગમાં સૌથી વધુ ઓલિમ્પિક મેડલ જીતવાનો રેકોર્ડ બનાવેલો છે કેટલા મેડલ મળ્યા એની વાત કરીએ તો બે હજાર ચારથી બે હજાર સોળની વચ્ચે ચાર આવૃત્તિમાં કુલ અઠ્યાવીસ જેટલા મેડલ એમણે જીત્યા છે આ અઠ્યાવીસમાં ત્રેવીસ ગોલ્ડ બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ છે આ સાથે તે વિશ્વનો સૌથી સફળ ઓલિમ્પિયન પણ બની ગયો છે વાત કરીએ ઓલિમ્પિકના શિષ્ટાચારની એટલે કે ઓલિમ્પિક પ્રોટોકોલની તો આમાં ઓપનિંગ સેરેમની અને સમાપન સમારંભ દરમિયાન કેટલાક પ્રોટોકોલનું પણ પાલન કરવાનું હોય છે જેમ કે ઉદ્ઘાટન પ્રસંગે બધા દેશો વર્ણાનુક્રમ પ્રમાણે ગોઠવાય અને કૂચ કરે છે હવે આમાં ગ્રીસ અને યજમાન દેશ એ બે અપવાદરૂપ છે રમતોત્સવના સ્થાપક તરીકે ગ્રીસ આ કૂચમાં હંમેશા આગળ હોય છે એ એમનો પ્રોટોકોલ છે અને યજમાન દેશ એટલે કે જે દેશમાં આ રમતોત્સવનું આયોજન થાય છે એ દેશ સૌથી છેલ્લે રહે છે આ એક પ્રોટોકોલ છે આ ઓલિમ્પિક્સ અઢાર ઓગસ્ટના રોજ સમાપન થાય છે ત્યારે અઠ્યાવીસ ઓગસ્ટથી ફરીવાર ફ્રાન્સમાં ઓલિમ્પિક શરૂ થાય છે જેનું નામ છે પેરા ઓલિમ્પિક હવે તમને પ્રશ્નો થાય કે આ ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં શું તફાવત તો પેરા ઓલિમ્પિક એટલે આમાં જે દિવ્યાંગ ખેલાડીઓ છે એટલે કે જે કોઈને કોઈ રીતે ફિઝિકલ હેન્ડીકેપ છે એવા ખેલાડીઓનો આ ઓલિમ્પિક રમતોત્સવ છે બે હજાર ચોવીસ પછી બે હજાર અઠ્યાવીસનો ઓલિમ્પિક રમતોત્સવ કે જે અમેરિકામાં યોજાઈ રહ્યો છે આટલી ચર્ચા પછી કેટલાક પ્રશ્નો જોઈએ તો આધુનિક ઓલિમ્પિકના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો એ છે ફ્રેન્ચ ઉમરાવ એમના પ્રયત્નથી આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનો પ્રારંભ થયો છે ઓલિમ્પિકમાં કયા વર્ષથી મહિલા ખેલાડીઓનું ભાગ લેવાનું શરૂ થયું તો એ છે ઓગણીસોમાં યોજાયેલ પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવથી આજ સુધીમાં કયા દેશમાં સૌથી વધુ વખત ઓલિમ્પિકનું આયોજન થયું છે તો એ દેશનું નામ છે અમેરિકા જેમાં આજ સુધીમાં ચાર વખત ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન થઈ ચૂક્યું છે આ ચાર ઓલિમ્પિકનો સમયગાળો જોઈએ તો ઓગણીસો ચાર ઓગણીસો બત્રીસ ઓગણીસો ચોર્યાસી અને ઓગણીસો છન્નું અને હજી આગામી બે હજાર અઠ્યાવીસમાં અમેરિકામાં પાંચમી વખત આ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે ભારતે સૌ પ્રથમવાર ઓલિમ્પિકમાં ક્યારે ભાગ લીધો હતો તો એ છે ઈસવીસન ઓગણીસોમાં આ વર્ષમાં ભારત તરફથી એક જ ખેલાડીએ ભાગ લીધો હતો અને એનું નામ છે નોર્મન પ્રિચાર્ડ બીજી વિશેષતા એ છે કે આ ખેલાડીએ બે સિલ્વર મેડલ જીત્યા હતા આની સાથે બંધ બેસતો બીજો પ્રશ્ન એ પણ છે કે ભારત તરફથી સૌ પ્રથમવાર કોઈ ટીમને કયા વર્ષમાં ઓલિમ્પિકમાં મોકલવામાં આવી હતી તો એ છે ઓગણીસો વીસમાં પહેલા પ્રશ્નમાં આપણે જોયું તો એમાં એક જ ખેલાડીએ ભાગ લીધો હતો પણ જ્યારે ટીમની વાત આવે તો એ છે ઓગણીસો વીસ નેક્સ્ટ પ્રશ્ન આઈ ઓ એ એટલે કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની શરૂઆત કયા વર્ષથી થઈ તો જવાબ છે ઓગણીસો સત્યાવીસમાં અને એનું હેડક્વાર્ટર છે દિલ્હીમાં આના પ્રેસિડેન્ટ કોણ છે તો એ છે પીટી ટી ઉષા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓલિમ્પિકનું આયોજન ભારતમાં કયા વર્ષમાં કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે તો એ છે વર્ષ બે હજાર છત્રીસમાં જો આની મંજૂરી મળી જાય તો બે હજાર છત્રીસના ઓલિમ્પિકનું આયોજન આપણા દેશમાં થશે કદાચ તમે જાણતા હશો કે ઓલિમ્પિકમાં હાલમાં ક્રિકેટ ગેમ્સ નથી આ પહેલાં કોઈક સમયે ક્રિકેટ હતી પણ હાલમાં નથી અને બીજા સારા સમાચાર એ પણ છે કે આવનારા ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ થશે આવી જાહેરાત આઈઓસી સંસ્થાએ કરી છે તો કયા વર્ષથી ક્રિકેટની રમતનો સમાવેશ થશે તો એ છે બે હજાર અઠ્યાવીસથી અમેરિકામાં જે ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે એમાં ક્રિકેટ આપણે જોઈ શકશું ઓલિમ્પિક મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે તો એ છે કર્ણમ મલ્લેશ્વરી કે જેમણે વેઇટ લિફ્ટિંગમાં મેડલ મેળવેલ છે ઓલિમ્પિકમાં એક કરતાં વધુ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે તો એ છે પીવી સિંધુ ભારતને બે હજાર ચોવીસ સુધીમાં ઓલિમ્પિકમાં કુલ કેટલા મેડલ મળેલા છે તો એ છે પાંત્રીસ મેડલ કે જેમાં દસ ગોલ્ડ નવ સિલ્વર અને સોળ બ્રોન્જ એટલે કે કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે રમત રમતવાઈઝ તમે જોવા માગતા હોય કે આ કઈ રમતમાં કેટલાક મેડલ મળેલા છે તો એનો ચાર્ટ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે પછીનો બે હજાર અઠ્યાવીસનો આગામી ઓલિમ્પિક રમતોત્સવ ક્યાં યોજાશે તો જવાબ છે અમેરિકામાં